sahanavatu sahanavunaktu sahaviryam karavavahai tejasvinavadhitamastu ma vidvishavahai om shanti shanti shantihi om purnamadah purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vasishyate Om Shanti Shanti Shantihi Shruti Smriti Purananam Alayam Karunalayam Bhagavat Padam Shankaram Loka Shankaram Shankaram Shankaracharyam Keshavam Badarayanam Sutra Bhashya Krutau Vande Bhagavantau Punah Punah Ishvaro Guru Ratmeri Murti Bheda Vibhagine Vyomavadvyapta Dehaya Dakshinamurtaye Namaha. Pansana Panchavana Panpar Padana Manasaivanudrashtavyam Nehananastikinchana Mrityasya Mrityamapnoti Yaihananeva Pashyati आई तो करो यह किंचन नाना नास्ति वहीं ब्रह्म में कोई प्रकार नो नाना अर्थात वेदभाव न थी जो 557 पान पर 457 श्लोक में कहो नानेति कथ्यते लोके भेदवत वस्तु सर्वथा यह ब्रह्मणि किंचित न भेदवत वस्तु विद्यते तो जगत में नाना कौन कहते हैं भेदवत वस्तु भेदभाव धरावरी द्वैत भेदभाव इतने के परस्पर अभाव धरावनारी एक विषय व्यावृत्त करनारी वस्तु ने भेदभावरी नाना कहे से ये ब्रह्मणी अब्रह्मा नाना अर्थात कोई प्रकार न भेदभाव न थे जगत में भेदभाव छे करो सपाटी पर भेदभाव छे करो ये बता भेदभाव वास्तव में इनमें शु स्वरूप है ये वास्तव में आप अन्वेषण करिए बढ़ो भेदभाव छवटे ब्रह्म आज अदृश्य थी जाए जम समुद्र सपाटी पर घणु बधु तूफान घना मोजा बढ़ हो परंतु पेटा में तो जाने कि प्रशांत प्रगाढ़ शांति हो तो बदा भेदभावना पेटा में तो परम ब्रह्म है ज्या कोई प्रकार भेदभाव नहीं आम बदा भेदभाव सत्य क्यों से अभेद बदा भेदभाव सत्य है अ मंत्र में इह शब्द मनसा एव अनुद्रष्टव्यम न इह नानास्ति किंचन
यहाँ एट्ले ब्रह्मणे अहीं एट्ले ब्रह्ममां तो ब्रह्म कोने कहेवाय एमां भेदभाव केम न होई शके ब्रह्म शब्दो भवेन नित्यं बृहतोऽर्थस्य वाचकः अब हमेशा ब्रह्म शब्द से नहीं कोई बृहत कोई महान विशाल अनंत से एनोज वाचक से एज अर्थ आप जन्मावे बृहत्तम भवेल्लोके भेदवती अत्र वस्तुनि जुग वस्तु भेद धरावनारी हो जुग वस्तु બીજા કરતાં જુદી હોય જુદાઈ ધરાવનારી હોય ગમે તે વસ્તુ હોય પરંતુ બીજા કરતાં ભિન્ન હોય જુદી હોય તો એમાં બૃહત્વ મોટાપણું સંભવી ન શકે મુખ્યો ગૌણ તથા શબ્દાર્થ શાબ્દ કહી સદા આ શબ્દના જ્ઞાતા હોય હંમેશા જાણવું જોઈએ કે કોઈ પણ શબ્દનો બે અર્થ હોઈ શકે મુખ્ય અર્થ અને ગૌણ અર્થ તેમ બ્રહ્મ શબ્દનો મુખ્ય અર્થ થાય અને ગૌણ અર્થ પણ થાય મુખ્ય કારણ કે જગતમાં ઘણી વસ્તુ મોટી અને મહાન કહેવાય છે એક બ્રહ્મ જ મોટું છે એવું કેમ કહો છો ઘણી બધી વસ્તુઓ મોટી છે મહાન છે કે જે ભાઈ આ કોઈ પણ શબ્દના બે અર્થ હોઈ શકે થાય જેવો નિયમ નથી મુખ્ય અર્થ અને ગૌણ અર્થ મુખ્ય અર્થ લાગુ પડતો હોય ત્યાં આગળ ગૌણ અર્થ લગાડવા ન જોઈએ તો બૃહદ ઇદમ કિંચિત વસ્તુ લોકે તો જગતની અંદર જે વસ્તુને બૃહદ કહેવામાં આવે મોટી કહેવામાં આવે મહાન કહેવામાં આવે એ ગમે તેવી મહાન હોય તો પણ એની મહાનતા બીજા કશાની તુલનામાં છે મોટો પહાડ ભલે મોટો હોય પરંતુ બીજા પહાડની તુલનામાં છે નાની વસ્તુની તુલનામાં છે મોટો ગ્રહ હોય મોટો તારો હોય મોટી ગેલેક્સી હોય આકાશગંગા હોય જગતમાં જે વસ્તુને મોટી કહેવામાં આવે છે હંમેશા કશાકની તુલનામાં મોટી કહેવામાં આવે છે આપણે મનમાં જ્યારે જ્યારે પણ કોઈ વસ્તુ વિશે મોટાપણાનો ખ્યાલ જન્મે હંમેશા કશાકની તુલનામાં જણાવે મોટો તારો આપણો સૂર્ય એક તારો છે એના કરતાં મોટો તારો આપણી પોતાની ગેલેક્સી એના કરતાં મોટી ગેલેક્સી એટલે દરેક વસ્તુની મોટાઈ કેવી છે સાપેક્ષ છે અને માટે એ મુખ્ય અર્થમાં મોટાએ મોટાપણું મહાનતા નથી તતો બૃહદ ઇદમ કિંચિત વસ્તુ લોકે સુગ્યે તે ગૌણમેવ અપેક્ષિત અને તે જે જગતમાં ગમે તે વસ્તુ હોય તેને મોટી કે મહાન કહેવામાં આવતી હોય એનું મોટાપણું મહાનપણું અપેક્ષિક છે કશાકની તુલનામાં છે નર્યું મોટું એવું કશું નથી મોટો મહામાણસ પણ હોય ને મોટું વૃક્ષ પણ હોય ને મોટો પહાડ પણ હોય ને મોટો તારો પણ હોય ગૌણ આપેક્ષિકમ આમ જગતના કોઈપણ પદાર્થમાં બૃહત્પણું મોટાપણું ગૌણ છે આપેક્ષિક છે ન મુખ્યમ બ્રહ્મણા વિના બ્રહ્મમાં મોટાપણું મુખ્ય અર્થમાં છે કશાકને કારણે દરેક વસ્તુ કશાકને કારણે મોટી હોય છે દુનિયામાં મોટો માણસ ક્યારે કહીએ એનામાં કંઈક મોટાઈ રહેલી હોય ત્યારે મોટું શહેર કશું મોટું કહીએ ને ત્યારે હંમેશા કશાકની અપેક્ષા કોઈ કારણથી એને મોટું કહેવામાં આવતું હોય છે એ કારણ ન હોય તો મોટાપણું પણ ના હોય કહેવાનો અર્થ એ છે મુખ્ય બ્રહ્મને મોટું કેમ કહેવા અમે કે મોટું છે મોટુંપણું એનો સ્વભાવ છે સ્વભાવ કોને કહેવાય જે કોઈ કારણ ન હોય આમ અગ્નિનો સ્વભાવ ગરમી છે ગરમી કેમ છે એનો સ્વભાવ છે કોઈ કારણ નથી તો દુનિયામાં કશી વસ્તુ મોટી હોય એ કારણ છે માટે મોટાપણું સ્વભાવ નથી જે બ્રહ્મનું મોટાપણું છે કોઈ કારણ નથી કારણ કે મોટાપણાનો સ્વભાવ છે પરિચ્છિન્નમ ભવે જદ્દી બૃહત્તત્કેન કથ્યતે
કોઈ પણ વસ્તુ કશી રીતે મર્યાદા હોય, કોઈ પણ પ્રકારની મર્યાદા ધરાવનારી હોય તો એને મોટું કેમ કહેવાય? કોઈ પણ પ્રકારની ગમે તે પણ મર્યાદા ધરાવનારી વસ્તુ હોય એ પોતાની મર્યાદામાં રહેલી છે. એ મર્યાદા ગમે તે વિશાળ પણ એક મર્યાદામાં પરિઘીમાં રહેલી છે તો એને બૃહદ એને મોટું કેમ કહેવાય? પરિચ્છેદવજ્ઞેમ પરિચ્છિન્નમ. પરિચ્છેદ એટલે કોઈ પણ પ્રકારની આ પ્રકારની સીમિતતા હોય તો ગમે તેવી મોટી સીમા, પણ સીમા તો ખરી જ ને, માટે સીમિત જ કહેવાય. યદવત આમલકમ. સીમા કોને કહેવાય? જેની બહાર એનું એની એનું અસ્તિત્વ નથી, જેનું હવા પણ કશીક પરિધિમાં છે, એની બહાર નથી. જેમ આપણા હાથમાં એક આમળું હોય તો આમળાની બહાર જે હાથ એમાં આમળું નથી, માટે એને પરિચ્છન્ન કહેવાય. બૃહદ અભ્યતિકમ જ્ઞેયમ પરિચ્છિન્નમ તથાત્મકમ. જે સૌથી મોટું હોય એને બૃહદ કહેવાય, નાનું હોય એને પરિચ્છિન્ન કહેવાય. એકદમ વિરુદ્ધમાં એકસ્મિન કેન. એક જ વસ્તુમાં મોટાપણું પણ હોય અને નાનાપણું એવું કેવું હોય છે કે દરેક વસ્તુમાં એવું છે. આ એક સફરજન છે, મોટું હોય પણ બીજાની દ્રષ્ટિએ નાનું છે, નાનાની દ્રષ્ટિએ મોટું છે, મોટાની દ્રષ્ટિએ નાનું છે. અને આ રીતે એક જ પદાર્થમાં મોટાપણું અને નાનાપણું દરેકમાં હોય જ છે. અમેરિકાનો સૌથી મોટો કયો પ્રેસિડેન્ટ થઈ ગયો, મહાન કોણ થઈ ગયો? ફલાણો ફલાણો થઈ ગયો, લિંકન થઈ ગયો પેલાની તુલનામાં. પણ પેલા વોશિંગની તુલનામાં કેવો કહેવાય? આમ કશાકની તુલનામાં વસ્તુ મોટી હોય અને કશાકની તુલનામાં નાની હોય તો એ વસ્તુમાં મોટાપણું અને નાનાપણું બંને રહેલું હોય તો આ પરસ્પર વિરુદ્ધ વસ્તુ કેમ હોઈ શકે? અધિકમ ચેત ન તત્ સ્વલ્પમ, સ્વલ્પમ ચેત અધિકમ નહીં. જો વસ્તુ મોટી હોય તો નાની ના હોય, નાની હોય તો મોટી ના હોય. સ્વલ્પત્વમ અધિકત્વમ તત્ એકસ્મિન નોપદ્યતે. માટે સ્વલ્પપણું નાનાપણું અને મોટાપણું એક વસ્તુમાં હોય ના શકે. અને માટે બ્રહ્મ સિવાય જગતમાં જે કઈ વસ્તુ આપણા અનુભવનો વિષય છે એ દરેકમાં મોટાપણું કશાકની તુલનામાં હોય છે. અંતેથી કશાકની તુલનામાં નાનાપણું પણ હોય. એટલે માત્ર મોટાપણું જ હોય, નાનાપણા વગરનું મોટાપણું એવું કોઈ વસ્તુ નથી. એક બ્રહ્મ જેવું તત્વ છે જેમાં નાનાપણા વગરનું મોટાપણું છે. કારણ કે મોટું બસ એનો સ્વભાવ છે. પરિચ્છેદો ભય ત્રેધા સર્વભાવેશુ સર્વદા દેશદા કાલગત્વ. દરેક દરેક પદાર્થમાં ચલો પરિચ્છેદ કોને કહેવાય, સીમિતતા કોને કહેવાય, આ ત્રણ પ્રકારની છે. વસ્તુ દેશમાં સ્થળમાં સીમિત હોય, કાળમાં સમયમાં સીમિત હોય, અથવા તો વસ્તુત્વમાં સીમિત હોય. અને સ્વરૂપ કહેવામાં આવ્યું પછી વસ્તુ પણ. એટલે કે આ સફરજનમાં સફરજનપણું છે, ઘડાપણું નથી. ઘડામાં ઘડાપણું છે, વસ્ત્રપણું નથી. આ પણું શું કહેવાય? એને વસ્તુત્વનો ભેદ કહેવાય. એટલે એક સ્થળે છે, બીજા સ્થળે નથી. મારા દેશનું પરિચ્છિન્નતા કેટલાક સમય પૂરતું જ છે, એની પહેલાં પછી મારે કાની પરિચ્છિન્નતા. અને અમુક પણું ધરાવે છે, બીજું નથી ધરાવતું, માટે એ વસ્તુની સીમિતતા. સ્વરૂપા સ્વભાવનામ પરિચ્છેદો મનીષી ઇષ્ટ હે. દરેક દરેક જગતમાં જે કે વસ્તુ છે એ વસ્તુપણું ધરાવે છે, માટે વસ્તુત્વનો ભેદ નહીં તો તેને પારખી તમે એને જુદી જ ના પાડી શકો. ઘડાને વસ્ત્રથી જુદું ક્યારે જાણી શકીએ? ઘડામાં ઘડાપણું હોય અને વસ્ત્રપણું ના હોય, વસ્ત્રમાં વસ્ત્રપણું હોય, ઘડાપણું ના હોય. દરેક દરેક વસ્તુમાં આ પણું કહો વસ્તુત્વનો ભેદ છે. બ્રહ્મ વિહાય એકમ સર્વભેદ વિવર્જિતમ. એક બ્રહ્મ સિવાય જે બધા પ્રકારના ભેદથી રહિત છે
બ્રહ્મ સિવાય બધી વસ્તુમાં હંમેશા પણું હોય છે, અને માટે એમાં વસ્તુત્વનો ભેદ હોય છે. તો જો ત્રણ પ્રકારના ભેદ સમજાવે છે. સ્વગત ભેદ કોને કહેવાય? શાખા સ્કંધાદિ રૂપો એમ એકસ્મિન ઉપલભ્યતે યથા તરવ. એક જ વૃક્ષને વૃક્ષને એક કહેવાય, પણ એમાં શાખા કહો, પલ્લવ કહો, સ્કંધ કહો, થડ કહો, ડાળી કહો, પાંદડું કહો, વૃક્ષ એક જ કહેવાય. પરંતુ આ પ્રકારના આંતરિક ભેદ છે, સ્વગત ભેદ, સ્વર અંદર રહેલા ભેદ. તો આ પ્રકારનો સ્વગત ભેદ બ્રહ્મમાં નથી. જે વસ્તુ અનેક અવયવોનો સંઘાત હોય એમાં સ્વગત ભેદ હોય. બ્રહ્મ કેવું છે? તો કે નિરવય છે, માટે કોઈ આંતરિક ભેદ નથી. બ્રહ્મણો સજાતીય કૃતો ભેદો અસ્તિ કશ્ચન. જે વસ્તુ જન્મી હોય ને એમાં જાતિ હોય, જન્મી હોય ને એમાં જાતિ હોય. જાતિ હોય તો બે પ્રકારના ભેદ હોય. એ જ જાતિના બધા બીજા સભ્યો સજાતીય ભેદ, અને એ થવાયની બીજી જાતિના સભ્યો સાથે વિજાતીય ભેદ. આ સજાતીય કે વિજાતીય કોઈ પણ ભેદ હોવા માટે વસ્તુમાં જાતિ હોવી જોઈએ, એ જન્મી હોવી જોઈએ. બ્રહ્મણો સજાતિ કૃતો ભેદો છે કશ્ચન. પણ બ્રહ્મ જન્મ્યું જ નથી, મને જાતિ જ નથી, અને માટે કોઈ પ્રકારનો ભેદ નહીં. સજાતીય અહીંયા ખંડ મુંડાદ્વૈય ગોભી ગોહો શુક્લરૂપીણ. કોઈ સફેદ રંગનો બળદ હોય કે સાંડ હોય, અને બીજો એક સાંડ હોય જેના શિંગડા તૂટી ગયા હોય, જે લંગડો છે, એવા સાંડ કરતા આ બે સાંડ એક જ જાતિના છે, પણ ભેદ ભિન્ન છે, સજાતીય ભેદ. વિજાત તસ્માદ ભેદ કોપી દૃષ્ટિ બ્રહ્મણો ઘટકુડ્યાદ્ય. આપણે મનુષ્ય છે, ના દિવાલપણું છે, એ જુદી જાતિ છે. કેવો છે? વિજાતીય ભેદ. અભેદ પણ જગતમાં, એટલે બ્રહ્મ કાંઈક જન્મ્યું જ નથી. એ જાતિ જ ના હોય તો સજાતીય ભેદ વિજાતીય ક્યાંથી હોવાનો હતો? જન્મ્યું હોય ને તો હંમેશા અનેક અવયવોનો સંઘાત હોય, તો આંતરિક અવય ભેદ હોય. જન્મ્યું જ નથી, અજન્મા છે, માટે એમાં કોઈ અવયવ નથી, પણ આંતરિક ભેદ નથી. જન્મ્યુંથી માટે એને જાતિ નથી, મને સજાતીય ભેદ નથી. તો ભાઈ વિજાતીય ભેદ તો ક્યાંથી હોય? સદસત શબ્દથી ગમ્યમ યત કિંચિત વસ્તુ વિદ્યતે જગત્યસ્મિ તત્સર્વમ બ્રહ્મ ભેદ વિવર્જિતમ. આ જગતમાં સત કહેવાય છે અને નથી એવી જે કોઈ વસ્તુઓ હોય, તો હમણાં છે અને પછી નથી, પણ સદસત કહેવાય. આ રજ્જુ સર્વ કેવું છે? હમણાં છે, બાળ થાય ત્યારે નથી, એને સદસત એમ કહી શકાય. એ બધી વસ્તુ છે બ્રહ્મ જે છે. કેવું બ્રહ્મ? ભેદ વિવર્જિતમ બ્રહ્મ. બધા ભેદ રહિત બ્રહ્મ એટલે અસ્થિભાતિ પ્રિય. આ સદસત જે કે વસ્તુ છે એ બ્રહ્મ જે છે, અસ્થિભાતિ પ્રિય છે, જે બધા પ્રકારના ભેદથી વિવર્જિત છે. ભાવા ભાવાત્મક ગંધર્વ નગરમ મહત. એને ભાવા ભાવાત્મકમ કહ્યું. એ ગંધર્વ નગર અત્યારે દેખાય છે, આકાશમાં રચના થઈ ને વાદળોની, ગંધર્વ નગર છે. થોડો પવન આવે ને બધું વિખરાઈ જાય, ગંધર્વ નગર નથી જતું રહ્યું. હમણાં જે છે અને બાદ થયા પછી નથી, એને ભાવા ભાવાત્મક કહ્યું. ગંધર્વ નગરમ કાળત્ર, પણ એ ગંધર્વ નગર એમાં હોવા આપણો નહીં હોવા પણ બંને છે, ભાષે ત્યારે છે અને જ્યારે એનો ભાષતા ત્યારે નથી. એ પણ ક્યારેય પણ આકાશ ગગનાદ ભિન્નમ, એ ક્યારે આકાશથી ભિન્ન નથી. એ છે ત્યારે પણ આકાશમાં જ છે, નથી ત્યારે પણ આકાશમાં નથી. તથા વિશ્વમિદમ સ્વરમ પ્રતિદમ બ્રહ્મણે ઈશ્વરે કાળત્રે બનેવાસ્તી ભિન્નમ તદ બ્રહ્મણ ક્વચિત. તેવી રીતે આ નામ રૂપાત્મકમ જગત એ ક્યાં સદવત બ્રહ્મમાં છે, અસ્થિ ભાતી પ્રિયમાં છે, ક્યારેય ભિન્ન નથી. એના જન્મતા પહેલાં, જન્મ્યા પછી, અને લય થયા પછી જગત ક્યારે પણ
ઉત્પત્તિ સ્થિતિ અને લય કોઈ અવસ્થામાં ક્યારે પણ પોતાના મૂળ કારણથી ભિન્ન નથી. આમ ઘડો હોય ઉત્પત્તિ સ્થિતિ લયમાં ક્યારે માટી કરતા ભિન્ન ના હોય, તેમ આ નામ રૂપાત્મકમ જગત અસ્થિ ભાતિ પ્રિયથી ક્યારેય પણ ભિન્ન ના હોય. દેશકાલ યથા સ્વપ્ને જાય તે હૃદયાંબુજે શાશ્વતો તદ્વદેતો જાય તે બ્રહ્મણ ઈશ્વરે. સ્વપ્નનો દૃષ્ટાંત આપે છે કે સ્વપ્નમાં પણ કંઈ દેશ અને કાળ હોય છે અને પોતાના તેવા દેશ કાળ તો આત્મામાંથી જન્મે છે, ત્યાં આગળ હૃદયમાંથી આત્મામાંથી જન્મે. તેવી રીતે આ જાગ્રતના દેશ કાળ બધા બ્રહ્મમાં જન્મ્યા, તો તે સ્વપ્નના દેશ કાળ જેવી રીતે હંમેશા આત્મામાં છે હૃદયમાં, તેવી રીતે આ બધા બ્રહ્મમાં છે. આમ કહેવામાં આવ્યું કે આ બધા ભેદભાવ છેવટે જ્યાં જઈને અદૃશ્ય થઈ જાય છે, બાધિત થઈ જાય છે, એનું અસ્તિત્વ રહેતું નથી, એવું આ બ્રહ્મ છે, સર્વભેદ વિવર્જિત છે. એ કેવું છે ત્યારે પછી સ્વયં કેવું છે, પરમાનંદ રૂપમ યજ જ્યોતિષામ જ્યોતિ અવ્યયમ, જે પરમ આનંદ સ્વરૂપ છે જ્યોતિષામ જ્યોતિ, બધા પ્રકાશકોનું પણ પ્રકાશક છે, જે સ્વયં પ્રકાશ છે. ભેદ શૂન્યમ અસજાતીય વિજાતીય સ્વગત સર્વપ્રકારના ભેદથી મુક્ત રહિત સ્વરૂપેણ સર્વત્ર વ્યવસ્થિતમ, અને સર્વત્ર વિદ્યમાન છે, બધાનો આધાર છે, બધાનું અધિષ્ઠાન છે. ગગનસ્ય યથા નાસ્તિ ભેદ સ્વાત્મનિ કરેચિત બ્રહ્મણોપિ તથા નાસ્તિ ભેદ ચૈતન્યરૂપિણ. આકાશ કેવું છે, નિરાકાર છે, નિરવય છે, વ્યાપક છે, અને તેમાં કોઈ આંતરિક ભેદ નથી. એક આકાશ ને બીજું આકાશ એ પ્રકારના આકાશમાં કોઈ પ્રકારના ભેદ નથી. તેમ બ્રહ્મમાં પણ ચૈતન્ય રૂપમાં ચૈતન્ય કેવું છે, આકાશ કરતા એ સૂક્ષ્મ, આકાશ કરતા એ વ્યાપક, આકાશ કરતા એ નિરાકાર. આકાશની વ્યાપકતા બધી વગેરે તો પણ કેવી છે, એવી સાપેક્ષ છે, આ તો નિરપેક્ષતા વ્યાપક છે, એમાં કોઈ પ્રકારનો આંતરિક ભેદ નથી. એક ચેતન્ય જુદું અને બીજું ચેતન્ય જુદું, એક આત્મા જુદો બીજો આત્મા જુદો, એમાં કોઈ પ્રકારના ભેદ નથી. અંતર્ભય સમ યદ્વત પુત્તિકા નાગ દેહયો આકાશમ. પુત્તિકા હોય, મચ્છર હોય, નાગ હોય, પહાડ હોય, હાથી હોય, ના હાથીને પણ નાગ કહેવાય. હવે આવું હોય તો પણ આકાશ તો અંદર બહાર એક જ હશે, માખીને અંદરનું આકાશ ને બહારનું આકાશ એક હોય કે હાથીને અંદરનું બહારનું આકાશ એક જ હોય. તદ્વત આત્મનો રૂપમ સમતમમ શ્રુતમ, તે રીતે આકાશનો દૃષ્ટાંત આપ્યું કે કેવું સમાનતાવાળો દૃષ્ટાંત આકાશ હશે, પણ આત્મા તો સમાનતમ હશે, અંતેથી સમતમમ સ્મૃતમ, તેવી રીતે આત્મરૂ રૂપમ આ જે ચૈતન્ય રૂપ છે સર્વ સમતમમ, એ સમાનતાનીમાં પરાકાષ્ઠા જેનામાં છે. આકાશની સમાનતાની અંદર કંઈક આપણે કંઈ વાંધા વચકા પાડી શકીએ, આકાશ સુષુપ્ત છે જ નહીં વગેરે કહી શકાય. પરમાત્મામાં એ પ્રકારની સમાનતા છે જેની કોઈ તુલના નથી. દેશ કાળ સ્વરૂપ એમ છે સર્વમ સર્વસ્વ સર્વદા બ્રહ્મૈવ. આમ દેશ કહો કાળ કહો એ પણ સદા બ્રહ્મ છે, એટલે ગમે તે દેશ હોય, ગમે તેનો દેશ હોય, કાળ હોય એટલે ઘટાકાશ પટાકાશ મઠાકાશ હોય, ગમે તેવો સમય હોય, આ બધી વસ્તુઓ હંમેશા બ્રહ્મમાં જ છે. ટૂંકમાં બ્રહ્મ અધિષ્ઠાન છે જેના પર બધી વસ્તુ અધ્યારોપી રહેશે. સર્પાદ યથાભાવ રજ્જ્વામે વ્યવસ્થિતા આદૌ મધ્ય તથા ચ અંતે. સર્પ કહો, માળા કહો, દંડ કહો, ભૂછિદ્ર કહો, આ બધી વસ્તુ રજ્જુમાં
आदौ मध्ये अन्ते उत्पत्त्यवगते मध्यमा अन्तमा असर्प क्यारे पर रज्जु करता भिन्न नथी देश कालादेव भाव तद्वत ब्रह्मणि अवस्थितः तेरते आदेश काल गर्भधारित पदार्थ हो जैसे ये बता ब्रह्म अवस्थित से आदो मध्य तथा चांते ब्रह्मणो अन्यन केचना उत्पत्ति वक्त स्थिति माँ अंत वहाँ पर ये क्या रे ब्रह्म जो मूल कारण से ना वस्तु अस्तित्व जुड़ी हो आए नहीं ना पर हवा पर तो हवा जो नहीं इस वह तो એટલે તેથી ભલે ને હજી જન્મી નથી તો કે જન્મી રહી છે ત્યારે હોવા પણ હોય તો જ જન્મે વસ્તુ જન્મે ક્યારે એનામાં હવા પણ હોય તો આજે તો કાલે જન્મ કોને કહેવાય હવા પણ પ્રગટ થાય બાળક જન્મ્યું હવા પણ પ્રગટ થયું ઘડો જન્મ્યો હવા પણ પ્રગટ થયું પ્રગટ અંદર હોય ત્યારે અર્થાત માટીમાં પણ ઘડાનું હવા પણ હોય તો જ એ ઘડો હવાપણું દર્શાવી શકે ન દર્શાવી શકે ને અને તેથી કશી વસ્તુ હવાપણાથી અલગ હોય ના સાહેબ હવાપણું ક્યાં નક્કી થાય એ ભાષે ત્યારે અસ્થિભાધી કશી વસ્તુ ક્યારે ભિન્ન હોઈ ના શકે બ્રહ્મ અન્ય ને કેચન તો બ્રહ્મ શબ્દનું મુખ્ય અર્થ શું થાય 560માં પાન પર ચૌદસે ને અગ્નિયાસીમાં શ્લોકમાં કહ્યું અયમ આત્મા પરમ બ્રહ્મ ભેદ શૂન્ય શરીરણામ શરીરણામ અયમ આત્મા શરીર એટલે શરીર ધરાવનારા જીવો જે છે એનું અયમ આત્મા પરોક્ષ આત્મા પરમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ એમ આત્મા શબ્દનો અર્થ કહેવામાં આવ્યો માંડુક્ય ઉપનિષદમાં અયમ આત્મા બ્રહ્મ એમ કહીને બ્રહ્મ બધો મુખ્ય અર્થત્વ આત્મા આત્મા શબ્દનો મુખ્ય અર્થ કયો ઉપનિષદ પોતે જ કહે છે અયમ આત્મા બ્રહ્મ એમ આ એટલે આ અપરોક્ષ આત્મા જેનો બધા અનુભવ કરી રહ્યા છે વાસ્તવમાં બ્રહ્મ છે અત્રેવ બ્રહ્મ શબ્દોયમ મુખ્યો નાન્યત્ર કરે છે તે બીજી કશી વસ્તુને બ્રહ્મ કહેવામાં આવે પણ ખરું હિરણ્ય ગર્ભને બ્રહ્મ કહેવાય વેદને પણ બ્રહ્મ કહેવાય બ્રાહ્મણ જાતિને બ્રહ્મ કહેવાય એક જેને કહેવાતું એને ખરું અર્થાત બીજી કશી વસ્તુને બ્રહ્મ કહેવામાં પણ આવે તો પણ એ બધો બ્રહ્મ એનો ગૌણ અર્થ છે મુખ્ય અર્થો કયા લાગવો પડે આત્માને જ લાગવો પડે બૃહત્વાદ બ્રહ્મ જે બૃહત છે વ્યાપક છે મહાન છે એને બ્રહ્મ કહેવાય તો આપનોતી જે આત્મા જે વ્યાપક છે એને આત્મા કહેવાય આમ વ્યાપકપણું એ બ્રહ્મનો સ્વભાવ છે અને વ્યાપકપણું આત્માનો સ્વભાવ છે તેથી વ્યાપકપણું ભલે શબ્દ જુદા હોય ભલે બ્રહ્મ શબ્દનો અર્થ જગત કારણ એવો આપણા મનની અંદર એની છાપ પડે આત્મા પ્રત્યેક આત્મા આત્મા શબ્દથી આ હું પણ ખ્યાલ આવે પણ બ્રહ્મને આત્મા શબ્દના અર્થો તપાસીએ તો બ્રહ્મ એટલે જે વ્યાપક વસ્તુ છે આત્મા એટલે પણ જે વ્યાપક વસ્તુ છે અને તેથી આ બ્રહ્મ શબ્દ છેવટે આત્મામાં જઈને પરિણામે પરિવસ્થિત થાય એતસ્માત અધિકમ કશ્યસ્માત કિંચિત અત્ર ન વિદ્યતે અંતો એનાથી વધીને કશી જ વસ્તુ નથી સર્વાધિક સ્થતો વેદય કથ્ય છે સ મહેશ્વર આ બ્રહ્મ કરતાં વધીને કશું જ નથી મણ વેદમાં બ્રહ્મને જ મહેશ્વર કહેવામાં આવ્યું એ છે સર્વેશ્વર કહેવામાં આવ્યું મહેશ્વર મહાન ઈશ્વર કહેવામાં આવ્યા સર્વાધિકત્વા ભેદોસ્મિન એવું છે ને કે વેદમાં મહેશ્વર કહેવામાં આવ્યું સર્વાધિક કહેવામાં આવ્યું એ ક્યારે હોય એમાં કોઈ પ્રકારનો ભેદ હોઈ ના શકે જો ભેદ હોય ને તો વસ્તુ સીમિત તો સર્વાધિક ના હોય આ શાસ્ત્રમાં મહેશ્વર શબ્દનો પ્રયોગ કરવામાં આવે બ્રહ્મ માટે
એ મહેશ્વર જ બતાવે છે મહાન જે ઈશ્વર છે એ ક્યારે હોય એમાં કોઈ પ્રકારનો ભેદ ના હોય ત્યારે, નિત્ર મહેશ્વર ના હોય. વાસ્તવિક કરતાં બીજી હોય, ભેદભાવ હોય તો મહેશ્વર ના હોય. તેથી સર્વાધિકત્વાદ મહેશ્વર એટલે જે સર્વ અધિક છે, ભેદોસ્મિન કોપી નાસ્તિ કથંચન, માટેમાં કોઈ પ્રકારનો ભેદ નથી. યદિ ભેદો ભવેદ ન સ્યાત બ્રહ્મતાત્ર કદાચન, જો ભેદ હોય તો બ્રહ્મપણું મહાનપણું ના હોય, વ્યાપકપણું ના હોય. ભેદ એટલે જે વસ્તુ કશીક મર્યાદામાં સીમિત છે, ગમે તેવી મોટી સીમા હોય પણ સીમિત, એ સીમાની બહાર તો નથી જ ને. કશી વસ્તુ સીમિત અને વ્યાપક ના કહેવાય. વ્યાપક મુખ્ય અર્થમાં કોને કહેવાય, જે વ્યાપક જ હોય, અને એ અર્થમાં બ્રહ્મ તો કે સીમિત હોય એ, એનામાં બ્રહ્મ પણ ના હોય અને બ્રહ્મ હોય એમાં સીમિત પણ ના હોય. કે બંને વસ્તુ પરસ્પર વિરુદ્ધ છે. એટલે છેવટે 482મા શ્લોકમાં કહે છે, અંતરંગતયા દયા બ્રહ્મણો બ્રહ્મતા નતુ બહિરંગ સમોહેય ભેદસ્તસ્યા વિઘાતકૃત. આ બ્રહ્મ અને ભેદ બે વસ્તુ છે. આપણે તો કઈ વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ? આ બ્રહ્મ અને ભેદ આ બેમાં સ્વીકાર કરવા યોગ્ય શું છે? અંતરંગતયા, તો કે અસિદ્ધમ બહી અંગમ બહિરંગમ અંતરંગે, અંતરંગ હોય તો હંમેશા એનો જ આપણે સ્વીકાર કરવો જોઈએ. બહિરંગ અને અંતરંગ ટૂંકમાં જે નજીક છે હંમેશા એનો સ્વીકાર કરવો જોઈએ, જે બહાદુર છે એની તુલનામાં. આ બ્રહ્મ કેવું છે? આત્મા વડે અંતરંગ છે. આ ભેદ અનાત્મા વડે બહિરંગ છે. અંતરંગ એટલે નજીક, બહિરંગ એટલે દૂર. તો આપણે જીવનમાં કશું પસંદ કરવાનું હોય બે વ્યક્તિ વચ્ચે પણ, તો જે નજીક હોય એને આપણે પસંદ કરીએ, જેને આપણે નજીક કહેતા હોઈએ, લાગણી દ્રષ્ટિએ હોય સમ કશાની દ્રષ્ટિએ પણ એને પસંદ કરે. મેં તો કોઈ વસ્તુ કોઈ પણ, મેં મારું છે બધા, મારું ટેબલ છે, 25 ટેબલ પડે એમાં તો હું પેલું ઉઠાવેલો અને નામ લખેલો ફલાણું ફલાણું, મારું અંતરંગ હંમેશા પસંદ કરીએ, બહિરંગ નહીં. વધારે વધારે સારું તો કે ના, આ મારું નથી, આ પેલું મારું છે, મારા પણ છે ને, એટલે અંતરંગ. એટલે અંતરંગતયા આદયા બ્રહ્મ એટલે બ્રહ્મની બ્રહ્મપણું છે, આત્મા પણ કોઈ અંતરંગ છે, સ્વાભાવિક છે. ત્યારે ભેદ છે ને સ્વાભાવિક નથી, એ માત્ર સપાટી પરની વસ્તુ છે. કારણ કે છેવટે એ વસ્તુનો બાધ થઈ જાય છે અને લય પણ થઈ જાય છે. જન્મવું એટલે શું, સર્જન એટલે શું, જે અભિન્ન વસ્તુ છે એમાં બધો ભેદ જન્મવો. આ સમગ્ર જગત ઉત્પત્તિ પહેલા તો અભિન્ન જ હતું, તો જગત કોને કહેવાય? આ તો ભેદભાવ, એનું નામ જગત, જન એનું નામ સૃષ્ટિ. પછી બધા ભેદભાવ વળી પાછા એકદમ લીન થઈ જાય. તેથી આ ભેદ કેવો છે? માત્ર તાત્કાલિક છે, નિત્ય નથી, હંમેશ માટેનો નથી. અભેદ કેવો છે? નિત્ય છે, હંમેશ માટેનો છે. ત્યાં ભેદ વસ્તુ છે તસ્યા વિઘાતકૃત, વસ્તુની મહાનતા જે છે એના પર આઘાત કરનારી વસ્તુ છે, બેનો વિરુદ્ધ છે. એટલે બેમાં આપણે પસંદ કરવાની હોય, એકબીજા કરતાં વિરુદ્ધમાંથી કશું પસંદ કરવાનું હોય તો શું પસંદ કરીએ? જે અંતરંગ છે, નજીકનું છે. તે બ્રહ્મ કેવું છે? આત્મા છે, અંતરંગ છે, સરળ નજીકનું છે. ભેદ કેવો છે? અનાત્મા છે, દૂર છે. મારા જીવનમાં એ જીવનમાં શું પસંદ કરવું એની વાત કરી રહ્યા છે. ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ મને સૈવે એવા અનુદ્રષ્ટવ્યમ નેહ નાનાસ્તિ કિંચન,
અહીં કોઈ પ્રકારનો નાના કે ભેદ બ્રહ્મમાં નાના કે ભેદ નથી. તો જીવનો પસંદ કરવાનો આવે ત્યારે ભેદ પસંદ કરીએ કે બ્રહ્મ પસંદ કરીએ? ચલો કોઈ ભેદ પસંદ કરો, પણ આ ભેદ અને બ્રહ્મમાં કઈ જાતની તુલના છે? આ બ્રહ્મ છે ને એ અંતરંગ છે, નજીકમાં નજીક છે, આત્મ સ્વરૂપ છે. આ ભેદ કેવો છે? બહાર છે, સીમિત છે, અનાત્મા છે. તેથી અંતરંગતયા આદયા બ્રહ્મણ બ્રહ્મતા. આપણે બ્રહ્મની બ્રહ્મતાને આપણે પસંદ કરવી જોઈએ. ન તો બહિરંગ સમો હે હે ભેદ હે. ભેદ કેવો છે? બહિરંગ છે. માટે હે હે ટૂંકમાં ત્યાગ કરવા યોગ્ય છે. આ તો શું છે, આપણે સમજાવે છે. જીવનમાં આપણે પ્રત્યેક ક્ષણે કશુંક પસંદ કરતા હોઈએ છીએ. જ્યારે જ્યારે આપણે વિવેક કરીએ, પસંદગી કરીએ, જ્યારે પસંદગી ક્યારે કરી શકીએ? જેને પસંદગી કરી હોય એને આપણે સ્વીકારીએ, અને જેની પસંદગી ના એને ત્યાગ કરીએ, તો જ આપણે કશી વસ્તુ લઈ શકીએ, કશી કરી શકીએ. કશું ક્યારે કરી શકીએ? એક રસ્તે ક્યારે જઈ શકીએ? બીજા રસ્તાનો ત્યાગ કરે ત્યારે. એક વસ્તુ ક્યારે ખાઈ શકીએ? બીજાનો ત્યાગ કરે ત્યારે. ભલે એક કોળીઓ લીધો ત્યારે બીજું તો ના જ લીધું ને. આમ આપણે જીવનમાં સતત પસંદગી કરવાની છે. આપણી સમક્ષ બે વિકલ્પ છે, બ્રહ્મની પસંદગી કરવી કે ભેદની પસંદગી કરવી. આ પસંદગી પ્રત્યેક ક્ષણે આપણી સમક્ષ ઉપસ્થિત થતી હોય છે. એ વ્યવહારના સ્તરે ગમે તો હોય, પરંતુ આપણી ભાવનાના સ્તરે પણ. મારી હું કોઈ સાથે વ્યવહાર કરતો ત્યારે બે વિકલ્પ છે. એક તો છે ભેદનો વિકલ્પ, અને બી અંતરંગતા અભેદનો વિકલ્પ. અભેદના સ્તરની પસંદગી કરીને વ્યવહાર કરો કે ભેદભાવના સ્તરની પસંદગીનો વ્યવહાર કરો? ક્યાંક ભેદભાવ છે ખરો? ઉપાધિના સ્તરે ભેદભાવ છે ખરો, પરંતુ આત્માના સ્તરે શું છે? બ્રહ્મતા, અભેદ છે. તું કશું વ્યવહારમાં કરતો હોવ તો મારી પાસે આ બે પસંદગી છે. ઉપાધિને મહત્વ આપવું અને ભેદને મહત્વ આપીને વ્યવહાર કરું કે ઉપાધિમાં જે તત્વ આત્મતત્વ છે, જે એક છે, અભિન્ન છે, એને મહત્વ આપીને વ્યવહાર કરું, કંઈક નિર્ણય લો. આ બહુ અગત્યનું છે. આ તો દરેક ક્ષણે થતું હોય છે. ધ્યાન આપીએ તો ખબર પડે કે આપણો બધો વ્યવહાર ભેદ પર જ રચાયેલો છે. કશું વ્યવહાર કરતો હોય ત્યારે હંમેશા મારું આ વ્યક્તિત્વ છે, ઉપાધિ છે, એને સાચું માની જ વ્યવહાર થાય છે. એને આત્મા માની જ વ્યવહાર થાય. હું શાનો કરું અને તું આ બધું જ કંઈ પણ થતું હોય, આમાં જ કરું પેલું ના, કંઈ પણ થતું હોય બધાની પાછળ હંમેશા ક્યાં શું રહેલું છે, શેની પસંદગી છે? આ એક વ્યક્તિત્વની પસંદગી છે, ઉપાધિની પસંદગી છે, ભેદની પસંદગી છે. હવે આખી સતત ભેદ જ પસંદ કર્યા કરતા હોઈએ તો પછી આપણે અભેદને ક્યારે પામવાના છે? એટલે અભેદને પામવા માટે આપણે વ્યવહારિક સ્તરે પણ, સાપેક્ષ સ્તરે પણ હંમેશા અભેદને પસંદ કર્યો હોય તો એ અભેદ આપણા માટે ક્યારેક વાસ્તવિકતા બને. અંતરંગતયા હેયા આદેયા બ્રહ્મણો બ્રહ્મતા. બ્રહ્મની બ્રહ્મતા અંતરંગ છે, આત્મ સ્વરૂપ છે, નજીકમાં નજીક છે, મારું પોતાનું સ્વરૂપ છે, માટે સ્વીકાર યોગ્ય છે. ન તો બહિરંગ સમો હે હ ભેદ હ. આ ભેદ કેવો છે? બહિરંગ છે. હે અર્થાત ત્યાગ કરવા યોગ્ય છે. બંને સાથે કેમ ના લે? તસ્યા વિઘાત કર. ભેદને પસંદ કરું તો આ ભેદ છે એ બ્રહ્મતાનો વિરોધી છે. કમનસીબને બે સાથે આવતા તો વાંધો નથી. આપણે હસાયને લોટ ફકાય બે થાય તો સારું, પણ ના થાય બે, એકની પસંદગી કરવી પડે. તો હવે 560માં પાન પર આપણે આગળ વધીએ. 483માં શ્લોકથી
ब्रह्मताया अंतरंगत्वे हेतु आत्मता ब्रह्म ने आप अंतरंग कहो कारण शु आ भेद कहो बहिरंग है माथे दूर से ब्रह्म अंतरंग है मारे नजीक से तो ब्रह्म ने अंतरंग केम कर आत्मता रूपता कारण ब्रह्म आत्मा से माटे ब्रह्म पोता स्वरूप से माटे ये केवु छे अंतरंग छे। तो जो हवे 483 श्लोक में कहे आत्मता ब्रह्मता ज्ञेया तन्नाशे स्वात्मनो भवेत् नाशस्तस्माद्वरं भेद नाशो भवतु सर्वथा। आत्मता ब्रह्मता ज्ञेया इटे ब्रह्मता आत्मता रूपा ज्ञेया आ ब्रह्म ने ब्रह्म आत्मा छे ए जाणवू जोईए एम जाणवू जोईए। જ્યારે આપણ અપરોક્ષ જાણે ત્યારે જણાશે પણ સમજના સ્તરે પણ બ્રહ્મ આત્મા છે તો જ બ્રહ્મ બ્રહ્મ હોઈ શકે જ્યારે એમાં આત્મતા હોય અને તો જ આત્મા આત્મ જે એમાં બ્રહ્મતા હોય કારણ કે ભેદભાવ બ્રહ્મ કોને કહેવાય જે બધા પ્રકારના ભેદથી રહિત છે। બ્રહ્મ જો મારા કરતાં જુદું હોય તો બ્રહ્મ એક વસ્તુ થઈ આત્મા બીજી વસ્તુ થઈ આત્મ બ્રહ્મમાં આત્મતા ના હોય અને આત્મામાં બ્રહ્મતા ના હોય તો શું થયું પરસ્પર વ્યાવૃત્તિ થઈ અન્યોન્ય અભાવ થઈ ગયો। આત્મા બ્રહ્મતા નથી બ્રહ્મમાં આત્મતા એમના ભેદ કહેવાય। ઘટમાં પટપણું નથી પટમાં ઘટપણું નથી તો એને શું કહેવાય ભેદ અને તો એ બ્રહ્મ બ્રહ્મ જ ના હોઈ શકે બ્રહ્મ આત્મા ના હોય ને તો શું આત્મા કદાચ જુદું હોય એટલે બ્રહ્મની પોતાની એક મર્યાદા હોય આત્માની બી મર્યાદા બંને બે એક વસ્તુ ના હોઈ શકે। આત્માએ આત્મા હોવા માટે આપનો તીધી આત્મા એટલે જો આ પેલી પાદ નોંધમાં કહ્યું છે આત્મપદામી સર્વાંતરસ્ય વસ્તુના વાચકમ આત્મા શબ્દ છે ને એ સર્વાંતર વસ્તુનું વાચક છે યદ આપનો ઇત્યાદિ શ્રુતે શ્રુતિ હોય કે યદ આપનોતિ યદા દત્તે યચ્ચાત્ય વિષયાનયમ યચ્ચા સંતત્વમ ભાવ તસ્માદ આત્મા નિરુચ્યતે લિંગ પુરાણ છે શ્રુતિમાં તો ખબર નથી પણ લિંગ પુરાણમાં વાક્ય છે વેદાંતિ લોકો બહુ ગમે કે આત્માની વ્યાખ્યા કરી છે આત્મા શબ્દ ભિન્ન ભિન્ન ધાતુ નિષ્પન્ન થયો એ પ્રકારે આત્મા શબ્દ સમજાયો આપ ધાતુ વ્યાપકના અર્થમાં આપનોતી તે આત્મા યદ આપનોતી તો યચ્ચ આપનોતી કારણ કે એ વ્યાપક છે યદ એટલે યસ્માત યદ આદત્તે આ અને દા એમાંથી આદ આત્મા શબ્દ બન્યો આદત્તે એ બધી વસ્તુઓ પોતાનામાં સ્વીકાર કરે છે ક્યારે પ્રલય વખતે મને જગતનું કારણ છે ઉપાદાન કારણ છે યચ્ચે અતિ જે ખાય છે અનુભવે છે ભોગવે છે અર્થાત જે કેવો છે ભોગતા છે દ્રષ્ટા છે અતિ વિષયાન ઇહ વિષયાનયમ વિષયોને ખાય છે ભોગવે છે ભોગતા છે બધા વિષયોનો ભોગવનાર છે। આદા યચ્ચાસે સ અત ધાતુ અત ધાતુ સ સતતમ ભાવ સત સાતત્ય આ જગતને સાતત્ય આપનાર કોણ છે ભલે જગતમાં બધી વસ્તુઓ સતત બદલાતી હોય એ બધાને જોડનારી કડી કઈ છે કયું સૂત્ર છે તો કે આત્મા તસ્માત આત્મા નિરુચ્યતે અને માટે એને આત્મા કહેવામાં આવે છે। ભૃદ્વાદિકે યચ્ચ આપનો ઇત્યાદિ બધા વિસ્તરણ વ્યાખ્યાતમ ત્યાં આગળ બૃહદારણ્યક ઉપનિષદના વાર્તિકમાં ત્યાં આત્મા શબ્દ આવે ને જ્યારે આત્મા વૈદમે કે એવાગ્ર આસીત એવું આવ્યું આત્મા શબ્દ ત્યારે આ વાર્તિકકારે આ પ્રકારની વ્યાખ્યા કરીને એનું વિસ્તારથી વર્ણન કર્યું।
तो आत्मता ब्रह्मता ज्ञेया, આત્મા એટલે આપનો હતી અર્થાત જે વ્યાપક છે. બીજી બધી વસ્તુ તો બરાબર છે, આપણે અત્યારે જે વાસ્તવમાં જે અત્યારે ઉપયોગી છે કે પ્રસ્તુત છે એ તો વ્યાપક હતા, અને બ્રહ્મ એટલે પણ વ્યાપક. આત્મતા બ્રહ્મતા જ્ઞેયા, આત્મા આત્મતા એટલે આત્માપણાને બ્રહ્મપણું માનવું જોઈએ, જાણવું જોઈએ, સમજવું જોઈએ. તન્નાશે સ્વાત્મનો ભવેત નાશ, પણ બ્રહ્મનો નાશ થાય તો આત્માનો નાશ થઈ જાય. અસન્નેવ સભવતી અસદ બ્રહ્મે તે વેદ છે. એમ કે બ્રહ્મ નથી તો શું થયું, આત્મા નથી એવું કહેવાય ગયું ને. બ્રહ્મ જ જ્યારે આત્મા હોય એવા કોઈ કહે કે બ્રહ્મમાં માનતો નથી, બ્રહ્મ નથી, ઈશ્વર નથી, પણ એને ખબર નથી કે બ્રહ્મનો અર્થ છે આત્મા જ થાય, એટલે તું તારી જાતને તિરસ્કારી રહ્યો છે, નકારી રહ્યો છે, ખરું ને. હું ભગવાન માનતો નથી, ભગવાન એટલે શું પણ છેવટ ભગવાનનું સ્વરૂપ કયું છે, આત્મા જ ભગવાનનું સ્વરૂપ છે. હું મારા માનતો નથી એવું કહેનારો ચેમ્પિયન હોય છે કે એવું કહેનારા છે બૌદ્ધ લોકો કે આત્મા તો શૂન્ય જ છે, નથી, હું નથી પણ છે. અલા કોઈ દાડો અનુભવી હોય હું નથી પણ છે. એટલે તન્નાશે તસ્યા બ્રહ્મતા નાશે સતી તદ્રુપ તદ્રુપ આત્મા આત્મતા નાશાત આત્મને આત્મપદાર્થસ્ય નાશ સ્યાત. જો બ્રહ્મનો નાશ માનવામાં આવે તો આપણે આત્માના નાશને સ્વીકારવો પડે. કે બ્રહ્મ નથી એમ કહેવામાં આવે તો આપણે આત્મા નથી એવું કહી દીધું. આપણે સમજતા હોય કે ન સમજતા હોય, પરંતુ જ્યારે ભગવાન નથી, ઈશ્વર નથી, બ્રહ્મ નથી એમ જ્યારે કહીએ ત્યારે એ દ્વારા કહી રહ્યા છે કે હું નથી. એટલે આ તો બધા આત્મગહન છે. આવું કહેનારા લોકો આત્માનો હંમેશા ઘાત કરનારા થયા ને. ભગવાન નથી, બ્રહ્મ નથી, એના દ્વારા મેં કહી દઉં કે આત્મા નથી. એટલે કહે છે તસ્માદ વરમ ભેદ નાશો ભૌત સર્વથા. બેમાંથી કશીક વસ્તુનો નાશ કરવો હોય, એવું બ્રહ્મ છે ને એવો ભેદ છે ને નાશ, તો શેનો નાશ કરવો છે. જો બ્રહ્મનો નાશ કરીએ તો આત્માનો નાશ થઈ જાય, મારો જ નાશ થઈ જાય. એટલા માટે ભેદનો નાશ કરવો યોગ્ય છે. તદપેક્ષા ભેદનાશેવ કર્તુમ ઉચિત ઇત્યર્થ. આત્મનાશની અપેક્ષાએ ભેદનો નાશ કરવો એ જ ઉચિત છે. આત્મરક્ષાર્થમ ભેદ ત્યક્તવ્ય. આત્માની રક્ષા કરવા માટે ભેદનો ત્યાગ કરવો જોઈએ. ભેદને સ્વીકાર કરીને તો આપણે આત્માનો નાશ કરીએ છીએ. ભેદનો સ્વીકાર કરવો એટલે શું છે, તમે જુદા ને હું જુદો. આમ જુદાનો સ્વીકાર કર્યો, ચલો આપણે અજ્ઞાનને કારણે એવું કરતા હોઈએ કે અસાવધાનીને કારણે કરતો જુદી વાત છે, એમાંથી મુક્ત થવાનું જ છે. પરંતુ બહુ વિચાર કર્યા પછી એવા નિર્ણય પર આવીએ કે આત્મા અનેક છે, હું જુદો છું, તું જુદો છું, હું આમાં સીમિત છું તો પેલામાં સીમિત છે, એમ કરીને ભેદનો સ્વીકાર કર્યો ને, એટલે આપણે આત્માનો જ નાશ કર્યો, આત્મતાનો નાશ કર્યો. આત્મતા એટલે આત્માપણું, એટલે શું, વ્યાપકપણું. ભેદનો સ્વીકાર કરીએ એટલે આપણે આપોઆપ જ આત્માની સીમિતતાનો સ્વીકાર કરી દીધો. અને સીમિતતા એટલે કહ્યું ને કે બ્રહ્મ અને ભેદ પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે, એક સાથે ન સમાવી શકે. સીમિતતા અને વ્યાપકતા એક સાથે ન સંભવી શકે. આત્મા શબ્દ અર્થ જ વ્યાપક થાય એટલે અસીમ થાય. વ્યાપક કોને કહેવાય, જે કશાને વ્યાવૃત ના કરે, જે બધાનો સમાવેશ કરે,
એટલે કોઈ વસ્તુને આપણે ભિન્ન માની સમાવેશ ન કર્યો એટલે બૃહદારણ્યક ઉપનિષદ કહે કે ભાઈ તું બ્રહ્મને જુદું માનીશ કે બ્રહ્મને તો એ તારો તિરસ્કાર કરશે. બહુ બહુ અત્યંત ગંભીર અને ટૂંકા આવી વસ્તુ કહેવામાં આવી છે. આ બધાની અંદર ખૂબ મોટી વસ્તુ રહેલી છે. આમ જીવન કેમ જીવ્યું એનો બોધ આમાં રહેલો જ છે. પસંદ કરો, હું શું કહું પસંદ કરો, કશું પસંદ કરીએ છીએ. પ્રત્યેક ક્ષણે આપણે આપણે સભાન હોઈએ કે ન હોઈએ, પ્રત્યેક ક્ષણે પસંદ કરીએ છીએ. જ્યારે વ્યવહાર કરું ત્યારે પહેલાં હું કોણ છું એ પ્રકારનો ખ્યાલ મનમાં સ્થાપીને જ વ્યવહાર કરતો હોઉં છું. એટલે મારો મિત્ર આવતો આપોઆપ હું મિત્ર છું એ પ્રકારે વ્યવહાર થાય. કોઈ ગુરુ ગુરુજી આવે તો શિષ્ય છું, શિષ્ય આવે તો ગુરુ. ટૂંકમાં પહેલાં એ પ્રકારનો ખ્યાલ સ્થાપી થાય પછી વ્યવહાર થતો હોય છે ને. એમાં એ હુંની અંદર મર્યાદા પણ આવ્યું, એટલે સ્વાર્થ આવ્યો અને આપોઆપ બીજાનો છે ને તિરસ્કાર થઈ જ ગયો. આમ મને ખબર નથી કે આ પ્રકારે ભેદભાવની હું પસંદગી કરું ત્યારે આપોઆપ જ મેં આત્માનો તિરસ્કાર કર્યો, આત્માનો નાશ કર્યો. કેમ? કારણ કે મારી જાતને સીમિત બનાવી દો એટલે આત્મતા કહો એની વ્યાપકતાને પણ આઘાત થયો ને. એટલે કેવી રીતે આપણે વ્યવહારમાં પ્રત્યેક ક્ષણે પોતાની જાતના આઘાતઘાત કરતા હોઈએ છીએ. આત્મા એટલે આત્માની રક્ષા, ખરેખર પોતાની રક્ષા કરવી હોય તો ભેદ જ ત્યક્તવ્ય. આ ભેદ છે એને એ વ્યાપકતાનો વિરોધી છે, એટલે આત્મતાનો આત્માપણાનો વિરોધી છે. એ તમારે તમારું રક્ષણ કરવું હોય તો પછી આ ભેદનો ત્યાગ કરવો જ પડે. જ્યારે સ્વીકાર કરો ત્યારે આત્મા પર આઘાત કર્યો. આત્મરક્ષાર્થમ ભેદ ઇતિ અત્ર આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. શું છે ભાઈ? હા, ત્યજેત એકમ કુલસ્યાર્થે, ત્યજેત ગ્રામસ્યાર્થે, કુલમ ત્યજેત. હા, ગ્રામમ ત્યજે પૃથ્વી અર્થે, આત્માર્થે પૃથ્વીમ ત્યજે એવું કહેવામાં આવે. એટલે કુલ માટે એકનો ત્યાગ કરવો જોઈએ. ત્યજે એકમ કુલસ્યાર્થે, કુળ માટે એકનો ત્યાગ કરવો જોઈએ. એટલે મારે કુળનું આપણે ટૂંકમાં જ્યારે મારો સ્વાર્થ હોય કે મારું કંઈક કામ કરવાનું કુળ એની સાથે વિરુદ્ધ આવતું હોય તો મારા કુળના રક્ષણ માટે હું તો રઘુકુળનો છું પણ રક્ષણ કરવું જ પડે. એની રીતિ એવી છે કે પ્રાણ જાય પણ વચન ના જાય, અને માટે મારે અયોધ્યાનો ત્યાગ કરવો પડે. એટલે કુલસ્યાર એકમ ત્યજેત કુલસ્યાર્થે, પોતાનો ત્યાગ કરવો જોઈએ, સ્વાર્થનો ત્યાગ કરવો જોઈએ કુળના સ્વાર્થ માટે. અને કુળનો ત્યાગ કરવો જોઈએ ગ્રામસ્યાર્થે, કુલમ ત્યજેત. હવે જ્યારે કુળ એટલે પોતાનો પરિવાર હોય અને પછી આ ગામ હોય એ બે વચ્ચે જ્યારે પસંદ કરો તો ગામ માટે કુળનો ત્યાગ કરવો જોઈએ. અને ગ્રામસ્યાર્થે પછી ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, ગ્રામમ જનપદસ્યાર્થે. જનપદ એટલે કે શું કહેવાય, તાલુકો અથવા તો હા રાજ્ય. ચાલો જનપદ એટલે રાજ્ય, ડિસ્ટ્રિક્ટની જનપદ કહે છે આ લોકો જે હોય તે રાજ્ય. રાજ્ય માટે ગ્રામનો ત્યાગ કરવો, હા જિલ્લો, જિલ્લો હા જિલ્લાનો ત્યાગ કરવો જોઈએ. ડિસ્ટ્રિક્ટ જિલ્લો જનપદ, પરંતુ એનો ત્યાગ ક્ષણ પણ કરવો જોઈએ. આત્માર્થે પૃથ્વીમ ત્યજેત, પરમાત્મા માટે પૃથ્વીનો ત્યાગ કરવો જોઈએ. એટલે એને કહ્યું આત્માર્થે પૃથ્વીમ તે ઇતિ નીતિવિદ નીતિવિદામ વચનમપી અનુકૂલમ. આ નીતિ આપણે નીતિ શીખવાડે છે, જે લોકો ધર્મનું શિક્ષણ આપે છે, ચારિત્રનું શિક્ષણ આપે છે, એમણે કહ્યું કે તમારે ત્યાગ સતત કરવાનો હોય જ છે. કારણ કે આપણે કશું પસંદ કરીએ ત્યારે કશી વસ્તુનો ત્યાગ કરતા જ હોઈએ, એ સિવાય પસંદગી થાય જ નહીં ને. હંમેશા એક રસ્તો પસંદ ક્યારે થાય, બીજાનો ત્યાગ થાય ત્યારે.
એક જે ક્યારે બેસું, બીજે ક્યાં ના બેસું ત્યારે. આમ પ્રત્યેક ક્ષણે આપણે કશાને કશાની પસંદગી કરવાની હોય જ છે અને કશાનો ત્યાગ કરવાનો છે. અને આપણી બે પસંદગી છે, કે તો આત્માને પસંદ કરો કે ભેદને પસંદ કરો. એટલે 484 શ્લોકમાં કહ્યું, કામુકા અર્થ લુબ્ધાશ્ચ ઇદમાહુર્મહાધિયઃ આત્મનાશે સમુત્પન્ને ત્યજેત સર્વમશંકિતઃ. આ બધા નીતિવાળા લોકો જેમણે વાક્ય બનાવ્યા છે ને, એને એ સ્વાર્થમાં ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. આત્માર્થ ભાઈ, ભાઈ પોતાનું ખરાબ થવાનું હોય આત્માનું તો પૃથ્વી સુદ્ધાનો ત્યાગ કરી દો. આ છે ને કેવા છે, મહાધ્યેહ, આ મહાબુદ્ધિશાળી લોકો છે. કેવા છે, કામુકાહ યેષામ અર્થકામો પુરુષાર્થો તે નીતિવિદોપી. આ નીતિ એટલે આપણને જે બધા નૈતિક નૈતિકતાએ પણ આ રોજ બધા કાયદાઓ જે આપવામાં આવે છે ને, કે હેલ્મેટ પહેરો, ફલાણું, આ બધા કાયદાઓ જે છે તેમ જીવનના પણ જે કાયદાઓ કહેવામાં આવ્યા, કયા કર્તવ્ય છે, શું ફરજ છે, શું ના કરવું, આ બધાની પાછળ પણ અર્થ અને કામ છે, એને મુખ્ય પુરુષાર્થ છે. એટલે આપણને નીતિશાસ્ત્રમાં જે જીવનનો ઉપદેશ કરવામાં આવ્યો છે એને અર્થ કામને ધ્યાનમાં રાખીને ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એટલે એ શામ અર્થ કામો પુરુષાર્થો તે નીતિવિદોપી. આપણે નીતિવિદો, નીતિ જ્ઞાન, નીતિના જાણનારાઓ ધર્મનો ઉપદેશ કરે, બરાબર ને. એ ધર્મની પાછળ પ્રયોજન અર્થ અને કામ છે ને, એને સલામત કરવાનું પ્રયોજન ધર્મનું. આ લોક કે પરલોકનું જે સુખ વગેરે હોય એ સિક્યોર કરો, એને બરો સલામત કરો, એ માટે ધર્મ છે સામાન્ય રીતે. એટલે એ શામ અર્થ કામો પુરુષાર્થો તે નીતિવિદઃ. આ બધા વાક્યો જે આ નીતિ કહો કે નિયમો કહો, જીવન જીવવાના નિયમો આપણને આપ્યા. તેથી એકમ કુલસ્ય અર્થે ગ્રામ, ગ્રામસ્ય અર્થે કુલમ ત્યજેત. આ જે નિયમ આપવામાં આવ્યો એની પાછળ અર્થ અને કામ છે ને, એનું પ્રયોજન છે કે જેનું અર્થ કામ સિદ્ધ કરી શકે માટે આ બધા જીવન જીવન નિયમો આપ્યા છે. એ લોકોએ આવું કહે છે, શું કહે છે, આત્માર્થમ પૃથ્વી ત્યજેત. એવું કથમ, આત્મનાશ પ્રસંગે તદ રક્ષાર્થમ સર્વમ પૃથ્વી, બધું જ. ટૂંકમાં આત્માના રક્ષણનો પ્રસંગ આવે, આત્મા નાશની સ્થિતિ ઉત્પન્ન થાય અને આત્મ રક્ષણ કરવાનો પ્રસંગ આવે ત્યારે બધું જ છોડી દેવું જોઈએ. પેલા લોકો પ્રયોગ કરે ને, એક વાંદરી છે, એનું બચ્ચું છે, એ પેલો હોજમાં મૂકવામાં આવી, પાણી છોડવામાં આવ્યું, જેવું તો પાણીની તર વધવા માંડ્યું એટલે પેલી વાંદરીએ બધા બચ્ચાને ઉંચકી લીધું, પછી પાછું જળ વધવા માંડ્યું, ખાભા પર મૂક્યું, પાછું વધવા માંડ્યું, ઊંચું કર્યું. એમ કરતાં, આ તો બહુ ક્રૂર દૃષ્ટાંત છે, પણ એમ કરતાં કરતાં પાણી છેવટે એને નાક સુધી આવ્યું, પોતે નહીં બચે એટલે એણે પેલા બચ્ચાને નીચે મૂકીને એના પર બેસી ઊભી રહી ગઈ. આવી કથા છે. ચાલો, એટલે ટૂંકમાં આત્માર્થે સર્વમ ત્યજે, ટૂંકમાં છેવટે જ્યારે પોતાના રક્ષણનો પ્રસંગ આવે ત્યારે તદ રક્ષાર્થમ સર્વમ ત્યજેત, આવું કહે છે. આત્મનાશે સમુત્પન્ને ત્યજે સર્વમ અસંગીત, કોઈ પ્રકારની કોઈ પ્રકારના સંકોચ વગર, કોઈ પ્રકારના સંઘર્ષ વગર, કોઈ પ્રકારની ગિલ્ડ કે અપરાધની લાગણી વગર, એમ કહે છે. જ્યારે પોતાના નાશનો પ્રસંગ આવે ત્યારે કોઈ પ્રકારના સંઘર્ષ વગર, કોઈ પ્રકારના અપરાધની લાગણી વગર, ગિલ્ડ વગર તમે બધું છોડી દો, તમે કાંઈ ખોટું નહીં કર્યું કહેવાય, એવું એ લોકોએ કહે છે. તો જ્યારે અહીંયા ભેદના આત્મા વચ્ચે પસંદગી કરવામાં આવે, આ નીતિકારનું વચન માનો તોય પણ આત્માની પસંદગી જો હોય ને તો ભેદનો ત્યાગ કરવો જોઈએ.
આપણે જોઈશું આવતીકાલે આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.